શિયાળામાં આપણે કયા કયા ફૂડ ખાવા જોઈએ? શિયાળો એટલે શક્તિ મેળવવા માટેની એક ઋતુ છે. શિયાળામાં ખાસ કરીને આપણે વિવિધ પ્રકારના વસાના ડ્રાયફ્રૂટમાંથી બનાવેલા બધા વસાના ખાઈએ છીએ. તો આ ડ્રાયફ્રૂટમાંથી બનાવેલા કયા કયા આપણે બધા ડ્રાયફ્રૂટનું આપણે કેવી રીતે સેવન કરવું જોઈએ, શા માટે સેવન કરવું જોઈએ, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. અને આખા વર્ષની એનર્જી આપણે કયા કયા ડ્રાયફ્રૂટ્સમાંથી કેવી રીતે મેળવી શકીએ છીએ એ વિશે જાણીએ આજે. શિયાળામાં ખાસ કરીને શું કામ આપણે આ બધા ડ્રાયફ્રૂટ્સમાંથી બનાવેલી વસ્તુનું સેવન કરવું જોઈએ? તો કે શિયાળામાં આપણી જે પાચન શક્તિ છે અને આપણી જે જઠરાગ્નિ છે એ પ્રદીપ્ત થાય છે અને પાચન શક્તિ આપણી સારી થાય છે, વધે છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થવાથી આપણને ભૂખ પણ સારી લાગે છે અને સાથે સાથે આપણે જે બી ફ્રૂટ્સ ખાઈએ છીએ, ડ્રાયફ્રૂટ્સ ખાઈએ છીએ, એમાંથી જે પાક બને છે એ ખાઈએ છીએ, તો એનું પાચન પણ સારી રીતે થાય છે. પાચન થવાથી એનું એબ્ઝોર્પ્શન થાય છે અને આપણે આ બધા ડ્રાયફ્રૂટ્સમાંથી આપણે ન્યુટ્રિશન પણ સારી રીતે મળે છે. ચોમાસામાં આપણો જઠરાગ્નિ બંધ થઈ ગયો એટલે આપણે ઉપવાસ ખાસ કરીને કરવા જોઈએ. આપણા ધર્મમાં પણ કીધું છે કે ચોમાસામાં ઉપવાસ કરો. જ્યારે શિયાળામાં આ બધા ડ્રાયફ્રૂટ્સમાંથી બનાવેલા જે પાકો છે એ ખાઈને આપણે આખા વર્ષની શક્તિ ઉપાર્જન કરવાની છે. સૂકી કાળી દ્રાક્ષ અને લાલ દ્રાક્ષ આ બંને જે આપણું જે ફ્રૂટ છે એનું શિયાળામાં સેવન કરવાથી આપણા શ્વાસમાં શું શું ફાયદા થાય છે? તો કે એ આપણી પાચન શક્તિ વધારે છે, શરીરમાં જે ગરમી હોય એને દૂર કરે છે, ડાયજેશન ઇમ્પ્રુવ કરે છે, સાથે સાથે આપણે સ્કિન રિલેટેડ હેલ્થને વધારે છે અને આપણા હાડકાને પણ મજબૂત બનાવે છે, તરત એનર્જી આપવાવાળા બંને તત્વો છે. તો જે લોકોને વજન પણ નથી વધતું હોતું ઘણી વખત, તો એ લોકોએ આ બંને વસ્તુનું શિયાળા દરમિયાન ખાસ સેવન કરવું જોઈએ, જેથી શરીરની જે ગરમી છે એ દૂર થાય, એનર્જી પણ આવે. શિયાળા દરમિયાન ખજૂરનું ખાસ સેવન કરવું જોઈએ. ખજૂરમાં કાર્બોહાઈડ્રેટ્સ અને આયર્નની વધુ માત્રા રહેલી છે, આથી એ શક્તિ આપવાનું કામ કરે છે અને સ્ફૂર્તિ આપવાનું કામ કરે છે. આયર્નની માત્રા વધારે હોવાથી સ્ત્રીઓના શ્વાસ માટે ખૂબ જ સારું છે આ ખજૂર. અંજીરનો પણ શિયાળા દરમિયાન સેવન કરવું જોઈએ. અંજીરમાં પોટેશિયમ રહેલું છે જે આપણા બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, સાથે સાથે અંજીરમાં ફાઇબર્સ વધારે રહેલા છે જે કોન્સ્ટિપેશનને દૂર કરવામાં મદદ કરે છે. અંજીર એ એક કેલ્શિયમનો સ્ત્રોત પણ છે જે આપણા હાડકાને અને દાંતના શ્વાસને સારું રાખવામાં ખૂબ જ મદદ કરે છે. આથી શિયાળા દરમિયાન ડેઇલી 2-3 અંજીરનું સેવન કરવું જોઈએ. બધા જ ડ્રાયફ્રૂટમાંથી બદામમાં સૌથી વધારે પ્રોટીન અને કેલ્શિયમ રહેલું છે. આથી બદામ જે છે એનું સેવન આપણા હાડકાને મજબૂત બનાવવા માટે જરૂરી છે અને સાથે સાથે આપણા હેલ્થને સારું રાખવા માટે પણ જરૂરી છે. રાત્રે બદામને પલાળી અને સવારે જો નાના કોઠે એનું સેવન કરવામાં આવે તો એનું જે પ્રોટીન છે ખૂબ જ સરસ રીતે એનું પાચન થાય છે અને આપણે શ્વાસ માટે પણ એટલું સરસ આપણે મદદરૂપ થતું હોય છે. આમ આ બધા જ ડ્રાયફ્રૂટમાંથી જે આપણે પાકો બનાવીએ છીએ એ મલાઈ વગરના દૂધમાંથી જો આપણે બનાવીએ અને સાથે સાથે ઓછા ગોળ કે ઓછી ખાંડમાં બનાવીએ તો એ વજન વધાર્યા વગર આપણે શ્વાસને સારું રાખવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે આ બધા મસાલા.